નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો. મુખ્ય પ્રશ્ન 1, વાતચીત. તો તેમાં પહેલો સવાલ છે, કઈ વાત કે પ્રસંગ તમને ગમ્યા? તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય. મને પાઠશાળામાં જ્યારે મારવાડી શેઠ પાસે જે કિશોર મેઘાણીએ પદ્ય રચના સંભળાવી તે પ્રસંગ ગમ્યો. કેમ કે ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25,000 ઇનામ પણ લઈ આવ્યા. બીજો સવાલ છે, કવિ કે લેખક કોને કહેવાય? તો તેનો જવાબ છે, કવિ એટલે પોતાના વિચારો, અનુભવ કે ભાવ કવિતાના રૂપમાં રજૂઆત કરે, જ્યારે લેખક એટલે પોતાના વિચારો કે ભાવ ગદ્ય સ્વરૂપે રજૂ કરે. ત્રીજો સવાલ છે, તમને યાદ હોય તે કવિ અને લેખકના નામ કહો. તો તેનો જવાબ છે, મને યાદ હોય તે કવિ કે લેખક, જેમ કે રમેશ પારેખ, કલાપી, સુરેશ દદલાલ, તારક મહેતા, દલપત રામ, નરસિંહ મહેતા વગેરે. ચોથો સવાલ છે, તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્ન પૂછો? તો તેમનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મને કવિ કે લેખક મળે તો તેમને લખતી વખતની મનોસ્થિતિ, તેમના વિચાર, શબ્દોનું જ્ઞાન, વાંચન અનુભવ વિશેના પ્રશ્નો પૂછવાનું મન થાય. પાંચમો સવાલ છે, એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો તેનો જવાબ છે, ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના એ જ ગૌડાવે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એમને ઢબ પડી હતી. 12 વર્ષની કિશોરાવસ્થામાં તેમણે પ્રથમ પદ્ય રચના કરી. તે શાળામાં આવેલા મહેમાન મારવાડી શેઠને ખૂબ ગમી હતી. ત્યારબાદ તેમની કવિ કે લેખક બનવાની ઈચ્છા જન્મી. છઠ્ઠો સવાલ છે, તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મારા કુદરતી જગ્યાઓમાં ફરવાના અનુભવની વાત કરું તો મને બંને પ્રકારના, એટલે કે સારા અને ખરાબ બંને અનુભવો થયા છે. સારા અનુભવની વાત કરું તો કુદરતી જગ્યાઓમાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. એ કુદરતી નજારો જોતાં જ મનને શાંતિ મળે છે. પર્વત અને તેની ઉપરથી વહેતું ઝરણું તથા એ ઝરણાથી બનતી નદી જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. એવું લાગે છે કે અહીં જ બેસી રહું અને આ સુંદર દ્રશ્ય જોયા જ કરું. હવે ખરાબ અનુભવની વાત કરું તો કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું કે આપણે આપણી કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે ત્યાં જઈ કચરો ઠાલવતા જઈએ. કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે. સાતમો પ્રશ્ન છે, તમને કે તમારા ભાઈ, બહેન, મિત્રને શું ભેગું કરવું ગમે છે? જેમ કે પીછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. તો તેનો જવાબ આ રીતે લખી શકાય, મને લખોટી સંગ્રહ કરવાનો શોખ છે. હું અલગ અલગ સ્થળેથી મળતી લખોટી લાવું છું અને સંગ્રહ કરું છું. આઠમો પ્રશ્ન છે, હજારો વર્ષ જૂની જેવી કાવ્ય પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો આ પ્રવૃત્તિ છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના વર્ગમાં વર્ગ શિક્ષક કરાવે તે રીતે અથવા કાવ્ય મેળવી અને ગાવાનો પ્રયત્ન કરવાનો રહેશે. નવમો સવાલ છે, એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો તેનો જવાબ છે, જુદી જુદી જગ્યાઓ ફરીને તથા લોકો પાસેથી સાંભળીને
જે સૌરાષ્ટ્રની રસધારનું નિર્માણ કરેલું છે તે વાતે શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. મુખ્ય પ્રશ્ન 2, એ સિંધુડો જપ્ત થયો, બાળપણના સંગી હતા ત્યાં સુધીનો પાઠ મનમાં વાંચો, પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું, તે પ્રમાણે વાક્યની સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો તેમાં પહેલું વાક્ય છે, સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો આ વાક્ય સાચું છે. બીજું વાક્ય છે, ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. આ વાક્ય પણ સાચું છે. ત્રીજું વાક્ય છે, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. તો આ વાક્ય પણ સાચું છે. ચોથું વાક્ય છે, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. આ વાક્ય સાચું છે. પાંચમું વાક્ય છે, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. આ વાક્ય સાચું છે. છઠ્ઠું વાક્ય છે, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે. આ વાક્ય ખોટું છે. સાતમું વાક્ય છે, હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના, ભગત સદદેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. આ વાક્ય સાચું છે. આઠમું વાક્ય છે, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો આ વાક્ય ખોટું છે. મુખ્ય પ્રશ્ન 3, નીચે આપેલા વાક્ય વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો. તો તેમાં પહેલું વાક્ય છે, આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. તો અહીં બુલંદ અવાજ શબ્દનો અર્થ થશે મોટા અવાજે. બીજું વાક્ય છે, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો, થોડીવારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. તો વિકરાળ શબ્દનો અર્થ થશે ભયાનક. ત્રીજું વાક્ય છે, ખમીર વંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. તો અહીં ખમીરવંતો શબ્દનો અર્થ થશે જોશીલો. ચોથું વાક્ય છે, ઝેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. તો આ વાક્યમાં આકાંક્ષા શબ્દનો અર્થ થશે તીવ્ર ઈચ્છા. પાંચમું વાક્ય છે, ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. તો હાકોટા શબ્દનો અર્થ થશે બૂમો. મુખ્ય પ્રશ્ન 4, વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. તો તેમાં પહેલું વાક્ય છે, રમતોત્સવ વખતે દોડનાર નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચઢાવે. તો પાનો ચઢાવવો શબ્દનો અર્થ થશે પ્રોત્સાહન આપવું. બીજું વાક્ય છે, મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી, લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. તો જપ્ત કરવું શબ્દનો અર્થ થશે બળજબરીથી લેવું અથવા લૂંટી લેવું. ત્રીજું વાક્ય છે, મારા દાદીને ઘણી બધી વાતો આવડે, રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. તો ખજાનો ખોલવો શબ્દનો અર્થ થશે મૂલ્યવાન ભંડાર ખોલવો. ચોથું વાક્ય છે, હેતવીએ એટલું સરસ ગીત ગાયું કે એના શબ્દો અને ધૂન હજી કાનમાં ગુંજે છે. તો કાનમાં ગુંજવું શબ્દનો અર્થ થાય મનમાં સંભળાવવું. પાંચમું વાક્ય છે, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું. તો આંખમાં પાણી આવી જવુંનો અર્થ થશે આંસુ નીકળી આવવા. મુખ્ય પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ આપો.
પહેલો સવાલ છે, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો તેનો જવાબ છે, મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તથા રાષ્ટ્રીય શાયર જેવા ઉપનામ મળ્યા હતા. બીજો સવાલ છે, લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો તેનો જવાબ છે, મેઘાણીને લોક સાહિત્ય એકઠું કરવા માટે ગામડે ગામડે ફરવું પડતું. એ સમયે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હોવાને કારણે તેમને ઊંટ કે ઘોડાઓ ઉપર ફરીને કથાઓ ગીતો એકઠા કરવા નીકળવું ઘણું મુશ્કેલી ભર્યું હતું. અલગ અલગ સ્થળે ફરવાનું હોવાથી ભોજનની પણ તકલીફ ઊભી થતી હતી. રેકોર્ડિંગ કરવાની પણ સગવડ ન હતી. કોઈ સમયે માહિતી ન મળતા ફોગટનો ફેરો ખાવો પડતો. ત્રીજો સવાલ છે, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તો તેનો જવાબ છે, ઝવેરચંદના પિતા જમાદાર તરીકે નોકરી માટે અલગ અલગ ડુંગરાળ પ્રદેશોમાં ફરવું પડતું. તો તેનો જવાબ છે, ઝવેરચંદના પિતાને જમાદાર તરીકે નોકરી માટે અલગ અલગ ડુંગરાળ પ્રદેશમાં ફરવું પડતું હતું. ત્યાં નવા નવા ગામોના ખેતરપાદર, નદી પર્વત, લોકો સાથે દોસ્તી કરતા રહેતા હતા. ઊભી ભેખડ તેમજ વહેતી ગૌમુખી ગંગા તેમને પોતાની તરફ ખેંચતા હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. ચોથો સવાલ છે, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તેનો જવાબ છે, લાખાપાદર પ્રત્યે ઝવેરચંદને અપાર પ્રેમ હતો. રજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર વસમો વાંકળો અને બીજી તરફ વહેતી ગૌમુખી ગંગા ઝવેરચંદને પોતાના તરફ ખેંચતા હતા. બાળપણના આ સંગીને મળવા રજા પડતા જ તે લાખાપાદર પહોંચી જતા. પાંચમો પ્રશ્ન છે, વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? તો તેનો જવાબ છે, વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં મેઘાણીએ બાળકો અને કિશોરો માટે આપેલ સુંદર ગીતો છે જે સૌને ગમી જાય તેવા છે. મુખ્ય પ્રશ્ન છ, કારણ લખો. તો તેમાં પહેલું છે, સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે? તો તેનો જવાબ છે, અંગ્રેજોના રાજમાં સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યો ઝવેરચંદ ગાતા હતા. આ આંદોલન અટકાવવા માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. બીજું છે, ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે? તો તેનો જવાબ છે, ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં પ્રાર્થના ગૌડાવતા હતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ ગાતા હતા. એકવાર જૈન ધર્મગુરુ પાસે મારવાડી શેઠની આગળ એક પદ્ય રચના કરી હતી. તેની ખૂબ પ્રશંસા થઈ. ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો હતો. ત્રીજું છે, ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે? તો તેનો જવાબ છે, ઝવેરચંદ જ્યારે અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તે કલાપીના કાવ્યોને આબેહૂબ દર્દ ભરી રીતે ગાતા હતા. તે જોતા મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું. ચોથું છે, કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે? તો તેનો જવાબ છે, ઝવેરચંદનો લાંબો કોટ, પાણી સુધીનું ધોતિયું, માથે ફેંટો, પગમાં સ્લીપર, આ પ્રમાણેના પોશાકથી તે જુદા તરી આવતા હોવાને કારણે તેમની તરફ સૌનું ધ્યાન ખેંચાતું. પાંચમું છે, મેઘાણી, બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે? તો તેનો જવાબ છે, લોક સાહિત્ય એકઠું કરવા તેમજ ઝવેરચંદને પોતાનું જીવન કાર્ય પ્રત્યેની સમજણ આવતા મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. સાતમો પ્રશ્ન છે,
મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું, ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો તેનો સાચો ઘટનાક્રમ આ રીતે આવશે. સૌથી પહેલાં સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે, તેના પછી જેને ગીત યાદ હોય તો બોલે અને મેઘાણી લખી લે. ત્યાર પછી ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. પછી કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે. ત્યારબાદ સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે. તેના પછી કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તે વાતો લોકો પાસેથી જાણે. ત્યારબાદ લોકો વાત કરે તે નોંધી લે. અને છેલ્લે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. મુખ્ય પ્રશ્ન 8, કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. તો મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આ રીતે એક કોષ્ટક આપવામાં આવેલું છે, જેની અંદર 3 કોલમો છે. પહેલી છે વર્ણનની વિગત, બીજું ઝવેરચંદ મેઘાણી, અને ત્રીજું તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી કે પુરુષ વિશે લખો. તો વર્ણનની વિગતમાં પહેલું છે પહેરવેશ. તો ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ જોઈએ. બેંગ્લોરી ઘાટની ટોપી, લાંબો સફેદ કોટ, પાણી સુધીનું પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો, પાછળ છોગું રાખીને બાંધેલો ફેંટો. હવે તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી કે પુરુષ, તો અહીં હું સ્વામી વિવેકાનંદ વિશે લખું છું. તો તેમાં છે ભગવો કુર્તો, ભગવો ધોતિયું અને ભગવો પાઘડી. ત્યારબાદ બીજું છે શારીરિક દેખાવ. તો ઝવેરચંદ મેઘાણી ભીનો વાન, બેઠી દડીનું શરીર, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગુંછિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા. સ્વામી વિવેકાનંદ તેજસ્વી ચહેરો, ઊંચો વાન, પડછંદ વ્યક્તિત્વ. ત્યારબાદ ત્રીજું છે સ્વભાવ. તો ઝવેરચંદ મેઘાણીનો સ્વભાવ શરમાળ અને ઓછું બોલનાર. સ્વામી વિવેકાનંદનો સ્વભાવ આનંદી, નમ્ર અને હસમુખ સ્વભાવ. ત્યાર પછી ચોથું છે આપેલું નામ. તો ઝવેરચંદ મેઘાણીને વિલાપી, જનક રાજા અને પહાડનું બાળક, જ્યારે સ્વામી વિવેકાનંદને ઉપદેશક અને સમાજ સેવક. પાંચમું છે વિશેષતા. તો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યવાળા, ઓછું બોલનાર અને શરમાળ, જ્યારે સ્વામી વિવેકાનંદની વિશેષતા છે રામકૃષ્ણ મિશનના સ્થાપક, પરદેશમાં ઉપદેશ માટે જનાર ભારતીય. મુખ્ય પ્રશ્ન 9, ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. તો તેનો જવાબ છે 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું. તેમના પિતા જમાદાર તરીકે નોકરી બજાવતા હતા. પિતાની નોકરીમાં થતી અવારનવાર બદલીઓને કારણે તેમને અલગ અલગ ડુંગરાળ પ્રદેશોમાં ફરતા રહેવું પડતું, તેથી તે પોતાની જાતને પહાડનું બાળક તરીકે ઓળખાવતા હતા. ઝવેરચંદે બગસરાની મિડલ સ્કૂલમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું. તે શાળામાં પ્રથમ નંબરે આવે અને પ્રાર્થના પણ એ જ ગૌડાવે. 12 વર્ષની કિશોર અવસ્થામાં તેમણે પહેલું કાવ્ય અહીંથી જ લખ્યું હતું. કોલેજના ભણતર માટે ભાવનગરમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી અલગ તરી આવતા હતા. લાંબો સફેદ કોટ, પાણી સુધીનું ધોતિયું, માથે બગસરાનો છોગો રાખેલો ફેંટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર જેવો પહેરવેશ હતો. દેખાવે બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી ગંભીર આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા આકર્ષક હતી. કૌટુંબિક કારણોસર તેમને કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવીન્દ્રનાથ ટાગોરની કવિતાની અસરને કારણે તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. કોલકાતાથી પાછા આવ્યા બાદ લોક સાહિત્ય એકઠું કરવા
તેમને પોતાનું જીવન કાર્ય દેખાયું. તેમણે સૌરાષ્ટ્રની રસધાર એક અદ્ભુત વાર્તાઓની રચના કરી છે. જટો હલકારો, કાનિયો ઝાપડો ને આપાશાદો, જોગીદાસ ઘુમાણ, આપો રાતો, દાના ભગત, સંત દેવીદાસ જેવા ખવીરવંતા પાત્રોને અવતાર આપવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું. મુખ્ય પ્રશ્ન 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો ઉદાહરણ તરીકે, જેમ કે ક્યાં તો ચ્યાં, ખેતર તો સેતર, નિશાળ તો નેહર, રકાબી તો અડાળી વગેરે જેવા શબ્દો તમારે તમારા વિસ્તારમાં જે બોલાતા હોય તે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો તેનો જવાબ છે, પહેલો શબ્દ છે ઓય આય, તો તેનો અર્થ થશે અહીં આવ. તેના પરથી વાક્ય છે ઓય આય તારી બા બોલાવે. બીજા શબ્દો છે નોખા નોખા, તેનો અર્થ થશે અલગ અલગ, અને તેના ઉપરથી વાક્ય છે તમે બે નોખા નોખા બેસો. ત્રીજો શબ્દ છે ભોંય, તો તેનો અર્થ થશે જમીન, અને વાક્ય છે બધા ભાઈઓ ભોંય ઉપર બેસી જાઓ. ચોથો શબ્દ છે રકેબી, તો તેનો અર્થ થશે રકાબી, અને વાક્ય છે મને પિત્તળની રકેબીમાં ચા આપજો. પાંચમો શબ્દ છે હાલ, તો તેનો અર્થ થશે ચાલ. વાક્ય છે હાલ ભાઈ આપણે જતા રહીએ. છઠ્ઠો શબ્દ છે બરકે, તો તેનો અર્થ થશે બોલાવે. વાક્ય છે ભાઈ આપણને બા બરકે છે. મુખ્ય પ્રશ્ન 11. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. તો તેનો જવાબ કંઈક આ રીતે થશે, અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા, સૂર્ય હજી હમણાં જ આથમેલો, નેસ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું, તેવામાં હોકારા સંભળાયા, અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી.